दर्शक मित्रों, હું મોહિની સોની એબીજી ન્યૂઝમાં આપ સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. સમાચારની શરૂઆત કરતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચાર. પ્રદ્યુમન પોલીસે બોલાવ્યો સપાટો. પ્રદ્યુમન પોલીસે તવંચા સહિત આરોપીને ઝડપ્યો. આરોપીને ઝડપી કર્યા જેલ હવાલે. મકર સંક્રાંતિ નજીક આવતા ચીકીની ધૂમ. મકર સંક્રાંતિને આડે બસ થોડા જ દિવસો હોવાથી ચીકીની ધૂમ. બજારમાં ચીકીની ધૂમ ખરીદી. સેઠ હાઈસ્કૂલ ખાતે કેમ્પ. ગરીબ જરૂરિયાતમંદો માટે કેમ્પ સહાય. વિધવા વૃદ્ધ જરૂરિયાતમંદો માટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. આ હતા મુખ્ય સમાચાર. હવે સમાચાર જોઈએ વિસ્તારથી. પ્રદ્યુમન પોલીસે તમંચા સહિત આરોપીને ઝડપી પાડ્યો. આજરોજ પ્રદ્યુમન પોલીસે પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમીના આધારે પ્રવીણસિંહ ઉર્ફે પલ્લીઓ કાંજી વાઘેલા ઉંમર વર્ષ 26 રહે વિસંગર સતવરા હોલની સામે રયા ચોકડી પાસેથી દેશી બનાવટનો તમંચો ઝડપી કુલ મુદ્દામાલ 5000 સાથે આરોપીની ધરપકડ કરેલ છે. વગેરે બજારોમાં તાજી અને ફ્રેશ મળી રહેશે.
પરંતુ સંક્રાંતિ આવે ત્યારે તો ચીકીની ધૂમ મચી જાય છે. અહેવાલ વિશાલ રાઠોડ સાથે આશિષ સોઢા, એબીસી ન્યૂઝ, રાજકોટ.
આ કેમ્પ નિરાધાર વિધવા સહાય ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના વૃદ્ધ નિરાધાર સહાય તથા રાષ્ટ્રીય કુટુંબના સહાય યોજના હેઠળ ફોર્મ વિતરણ તથા સ્વીકારવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે। કામ ન કરનાર મુખ્ય વ્યક્તિનું અવસાન થાય એટલે કે એક વખત 20,000 સહાય ચૂકવવામાં આવશે। આ યોજનામાં ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના હેઠળ 1,084 અને વૃદ્ધ નિરાધાર સહાય યોજના હેઠળ 451 લાભાર્થીઓને પ્રતિમાસ સહકારી યોજનામાં સહાય ચૂકવવામાં આવે છે। અહેવાલ વિશાલ રાઠોડ સાથે આશિષ જોડા, એબીજી ન્યૂઝ, રાજકોટ। શું નામ તમારું? મારું નામ પીએમ ડોગરિયા, રાજકોટ સિટી પ્રાંત તરીકે ફરજ બજાવું છું। આજે કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે, એમાં નિરાધાર વૃદ્ધ વિધવા સહાય રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના, આજે સમાજ સુરક્ષાની જે જુદી જુદી યોજનાઓ છે એની લોકોને જાણકારી થાય અને ફોર્મ પણ આ ભરાઈ જાય, કેમકે જે લોકો ખરેખર જેને જરૂરિયાત છે એને માહિતી નથી મળતી, એટલે અમે આ જે મામલતદાર દક્ષિણ વિસ્તાર છે એ લોકો માટેનો આ કેમ્પ છે, પછી પૂર્વ અને મામલતદાર પશ્ચિમ વિસ્તારના લોકો માટે પણ જુદા જુદા બે કેમ્પ કરવા માગીએ છીએ। અમે આ કોર્પોરેશન વિસ્તારમાં આ સમાજ સુરક્ષાના કેમ્પ કર્યા છે, એમાં સમાજ સુરક્ષાની અપંગોની યોજનાનું પણ એ માર્ગદર્શન આપવામાં આવશે, એનું પણ એક કાઉન્ટર છે અને એક આરોગ્યનું પણ કાઉન્ટર રાખેલું છે। આ પ્રમાણે લોકો આ યોજના અને સરકારની યોજનાઓનો લાભ લે એનો આ મુખ્ય આ કેમ્પનો આશય છે। કઈ જગ્યાએ તમારો કેમ્પ આવેલો છે? આજે કેમ્પ છે શેઠ હાઈસ્કૂલ ખાતે આજે રાખવામાં આવેલો છે, મામલતદાર દક્ષિણ વિસ્તાર।
ઉંબેલી પાસે ઉભા રહેતા લારીવાળાઓએ જંકશન પાસે સ્થળાંતર કર્યું. પ્રાપ્ત વિગત મુજબ ચુંબેલી પાસે ઉભા રહેતા શાકભાજી ફ્રૂટની લારીવાળાઓએ ઉભા ન રહેવા દેતા હવે જંકશન પાસે પેટ્યુ રડવા ઉભા રહે છે. રાજકોટ.
આરોગ્યવર્ધક છે. શિયાળામાં કઠોળનું મહત્વ ઘણું વધી જાય છે. શિયાળામાં કઠોળ ખાવાની ઘણા ફાયદાઓ પણ થાય છે. ફળગાવેલા કઠોળ ખાનારાઓ હંમેશા ચુસ્ત અને હેલ્ધી હોય છે, જેથી શિયાળામાં કઠોળના ભાવો ઘટી જાય છે. કઠોળમાં ઘણા બધા વિટામિનો પણ રહેલા હોય છે, જેથી લોકો સવારમાં કઠોળ ખાવાનું પસંદ કરે છે. અહેવાલ તેજસ્વી વિધિ સાથે ધવલ ગોહિલ, એબીપી ન્યૂઝ, રાજકોટ. મકર સંક્રાંતિ નજીક આવતા ચીકીની ધૂમ. મકર સંક્રાંતિ ને આડે બસ થોડા જ દિવસો હોવાથી ચીકીની ધૂમ. બજારમાં ચીકીની ધૂમ ખરીદી. સેઠ હાઈસ્કૂલ ખાતે કેમ્પ. ગરીબ જરૂરિયાતમંદો માટે કેમ્પ સહાય. વિધવા વૃદ્ધ જરૂરિયાતમંદો માટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. આવતા આજના એબીપી ન્યૂઝ સમાચાર આવતીકાલે આજ ટાઈમે આજ ચેનલ પર ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો એબીપી ન્યૂઝ. નમસ્કાર.